અને આપણો આ પટ્ટો તો ચોખા ચાવલ ધાનની ખેતી ઉત્તર ભારતમાં ધાનની ખેતી કે બાવળા ધોળકા સાણંદ દસકોય આ બધો પટ્ટો આપણો અને અમારા બાવળામાં તો આની મિલો કેટલી બધી નર્મદાનું પાણી આવવાના કારણે આ ધાનની ખેતીની સુવિધા વધી અને પેદાવાર પણ વધી એના કારણે સિંચાઈની સુવિધાએ એના એના દોઢ જણું લગભગ ઉત્પાદન આપણું વધારી દીધું જમીન તો એટલી કદાચ એના ટુકડા ઓછા થયા હશે વીસ વર્ષમાં અમદાવાદ જિલ્લામાં કરી લગભગ દોઢ લાખ મેટ્રિક ટન પહેલા ધાનની પેદાવાર થતી હતી આજે લગભગ ચાર લાખ મેટ્રિક ટન કરતા પણ વધારે આ ચોખાની પેદાવાર આપણા પંથકમાં થવા માંડી ભાઈ આ પૈસા ખેડૂતોના ઘરમાં ગયા એના ખિસ્સામાં ગયા અને એટલી જ જમીન વધારે ઉત્પાદન પાણી પૂરતું મળે બિયારણ સારા મળે માવજત સારી થાય ખાતર સમયસર બના રહે દબાવો બનાવે આનું આ પરિણામ થયું અને જ્યારે અમારા ચોખાની ખેતી કરનારા લોકોની આ પેદાવાર વધી એનો પ્રભાવ આની આપણી રાઈસ મિલો એની સંખ્યા પણ ગુજરાતમાં લગભગ રાઈસ મિલો ચારસો જેટલી છે ચારસો માંથી વધારે કરતા વધારેમાં છે અને રાઈસ મિલોના કારણે ચાવલનું પ્રોસેસિંગ હવે અને મારો તો દિવસમાં પ્રયાસ હતો થોડું ઘણું કામ થયું કે ચાવલના ઉપર જે ફોતરી નીકળે ને એનું તેલ નીકળે ને એ પણ બહુ મોંઘું વેચાતું હોય છે અને હવે એ દિશામાં પણ આપણે આગળ વધવા માંગીએ છીએ આ રાઈસ મિલોની આપણી જે શક્તિ વધી એના કારણે અને ભાજપના સરકારના કારણે ચાર પાંચ વર્ષ અનેક મહત્વના ફેસલા લીધા હતા આપણે રાઈસ મિલોના વેટનો બિલ હતો એનો અધિનિયમ કરીને આપણે એને છૂટ આપી દીધી હતી આ યોજનાના લાભ રાઈસ મિલોના થયા ખેડૂતોનો થયા એના લોકોને થયા અનેક પ્રકારના લાભનું કારણ બન્યું